સત્તામાં બેઠેલી વ્યક્તિ લોકશાહીમાં ટીકાઓ સહન કરવાની પૂરી તૈયારી રાખતી હોય. હાલ જે કોરોના વાયરસની પરિસ્થિતિ છે એમાં અમે વિરોધ પક્ષ હોઈએ કે પત્રકાર મિત્રો હોય કે ચેનલ ચલાવનારા મીડિયાના મિત્રો હશે, ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો, બધા જ માનની વિજયભાઈ આપની સરકારને અને કેન્દ્ર સરકારને પૂરો ટેકો આપી રહ્યા છે. મને અત્યંત દુઃખ થયું આજે જ્યારે મને ખબર મળ્યા છે કે એક નાની વેબસાઇટ ચલાવનારા એ વેબસાઇટના તંત્રી ભાઈ ધવલ પટેલની આપના કાર્યાલયના કહેવાથી, ખબર નથી કેટલું સાચું, પણ એમના કહેવાથી અમદાવાદ પોલીસે નોન બેલેબલ ઓફન્સમાં ધરપકડ કરી છે. અને આ ધવલભાઈ પટેલ સામેની શું ગુનો છે એની જે સોશિયલ મીડિયાના માધ્યમથી જે માહિતી મળી છે એના પ્રમાણે એમણે માત્ર ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની વાત કરી હતી ને એના કારણે આ ગુનો એમના સામે દાખલ થયો. તો આવી જ વાત આપણા ભારતીય જનતા પાર્ટીના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કરીને કહ્યું હતું અને એમણે માંગણી પણ કરી હતી કે અહીંયા આનંદીબેન પટેલ જેવા મુખ્યમંત્રીની અત્યારે જરૂર છે. તો શું તમે એ સુબ્રમણ્યમ સ્વામી સામે પણ કેસ કરવાના છો? થોડું ઘણું આમ તેમ કોઈ પત્રકાર મિત્ર છૂટ લઈને બોલે તો સત્તામાં બેઠેલા માણસે મોટું મન રાખવું. કદાચ કોઈ નાનો વ્યક્તિ ક્યાંય રજૂઆત કરવા તમારી સરકારની વિરુદ્ધ જાય તો એની સામે પાસા ન કરાય, પાસાનો કાયદો એના સામે ન ઉગામાય. હું હૃદયપૂર્વક વિનંતી કરું છું માનની વિજયભાઈ કે આ જે પત્રકાર મિત્ર સામે નોન બેલેબલ ઓફેન્સનો ગુનો દાખલ કરીને પોલીસે ધરપકડ કરી છે એ પત્રકારને તાત્કાલિક છોડી મૂકવામાં આવે અને ગુજરાતના તમામ પત્રકારો ખેલદિલીથી જે કંઈ લખે એને ખુલ્લા મને આપ સ્વીકારવાની તૈયારી રાખવાનું મોટું મન રાખશો એવી માનની વિજયભાઈ રૂપાણીને વિનંતી છે.